नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने पीएम किसान सम्मान निधि योजना अन्वय एक महत्वनी माहिती मेळवाना छे। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियो नो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, जो आप पीएम किसान सम्मान निधि योजना अन्वये लाभ मेळवता होय तो आ वीडियो ने खास करी अने छेल्ले सुधी जोई लेजो, केम के जो खोटी रीते सहाय लेता होय तो आप चेती जजो। केम के मित्रों, आ योजना अन्वये मळता 2000 रुपयाना हप्तानी रिकवरी थई रही छे। तो जाणो कया जिल्लामां आ 2000ના हप्तानी रिकवरी करवामां आवेली छे। केम के आ एक चेतवणी रूप किस्सो छे, तो आप सौने माहितगार करवानी मने ध्यानमां आवेल छे। तो आप सौने माहितगार करवा माटे आ एक वीडियो बनावेलो छे। तो आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने पीएम किसान सम्मान निधि योजना अन्वये जे लोको खोटी रीते सहाय लेशे तेओने आ माहिती मळी जाय अने तमने ते पण ख्याल आवी जाय के कया जिल्लामां आ रूपिया 2000નો હપ્તો છે તેની રિકવરી કરવામાં આવી રહી છે। તો ચાલો હવે આપણે ન્યૂઝપેપરનું કટિંગ જોતા જઈએ અને તેમાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું। તો મિત્રો, આપની સામે દિવ્ય ભાસ્કરનું તારીખ 13-8-2022નું એટલે કે આજનું જે ન્યૂઝપેપરનું કટિંગ છે તે રાખવામાં આવેલું છે। તો મિત્રો, જે ખેડૂતોએ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ સહાયનો લાભ લીધો હતો તે પૈકી પંચમહાલ જિલ્લામાં આઈટી ભરનારા 1535 ખેડૂતો પાસેથી રૂપિયા 1.46 કરોડ રિકવર કરાયા। તો મિત્રો, આમ જે પંચમહાલ જિલ્લામાં ખેડૂતોએ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રૂપિયા 2000ના હપ્તાની સહાયનો લાભ લીધો હતો તે પૈકીના 1535 એટલે કે 1535 જેટલા ખેડૂતો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા, તેમ છતાં તેઓએ લાભ લીધેલો હતો, જેથી તેઓની પાસેથી રૂપિયા 1.46 કરોડ જેટલી માતબાર રકમ રિકવર કરવામાં આવેલી છે। તો તેની વિગતવાર માહિતી આપણે જોઈએ કે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખેતી સહાય માટે સરકારે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 4 માસમાં 2000ની સહાય ચૂકવેશે। તો આપ સૌ જાણો છો કે સમગ્ર દેશમાં ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર 4 મહિને રૂપિયા 2000ની સહાય ચૂકવવામાં આવે છે અને વર્ષના 3 હપ્તા પેટે આ યોજના થકી સરકાર એક ખેડૂત ખાતેદારને રૂપિયા 6000ની સહાય તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે। તો આ સમગ્ર માહિતીથી આપ સૌ વાકેફ છો કે આપણને દર 4 મહિને રૂપિયા 2000નો હપ્તો મળે છે અને તે વર્ષમાં 3 વાર મળે છે, એમ કુલ 6000 રૂપિયાની રકમ છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત ખાતેદારને આપવામાં આવે છે કે જે લોકોએ ફોર્મ ભરેલા છે। તો સરકારે ખેડૂતો પાસેથી ઈ કેવાયસી મંગાવતા હાલમાં ખેડૂતો ઈ કેવાયસી જમા કરાવી રહ્યા છે। તો મિત્રો, આપ સૌ જાણો છો કે 31 જુલાઈ 2022 એ ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ હતી અને ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું ઈ કેવાયસી પણ કરાવી લીધું છે। ત્યારે જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના થકી કુલ 1.95 ખેડૂતો લાભ લઈ રહ્યા છે, તેવામાં ઇન્કમટેક્સ વિભાગના ક્રોસ ચેકિંગમાં ઇન્કમટેક્સ ભરનારા ખેડૂતોએ સરકારની યોજનાનો લાભ લેતા હોવાનું પણ માલુમ પડતા આ યોજનાનો લાભ લેતા ખેડૂતોની એન્ટ્રીઓનું વેરિફિકેશન કરતા પંચમહાલ જિલ્લાના હાલ 1535 ખેડૂતો ઇન્કમટેક્સ ભરતા હોવા છતાં કુલ રૂપિયા 1,46,38,000 જેટલી માતબાર રકમ સહાય પેટે મેળવેલી હોવાનું માલુમ પડેલું છે। તો મિત્રો, આમ જે ઈ કેવાયસી કરવામાં આવી રહી છે તે અંતર્ગત જે આધાર કાર્ડ લિંક છે તેને બેઝ રાખી અને ઇન્કમટેક્સ વિભાગ સાથે ક્રોસ ચેકિંગ કરવામાં આવતા જે પંચમહાલ જિલ્લાના 1535 જેટલા ખેડૂતો છે તે ઇન્કમટેક્સ ભરતા હોવા છતાં તેઓએ કુલ 1,46,38,000 જેટલી રકમ સહાય પેટે મેળવેલી હોવાનું માલુમ પડ્યું છે અને ત્યારબાદ વિભાગે ઇન્કમટેક્સ ભરનારા ખેડૂતોને સમય મર્યાદામાં આ સહાયના નાણાં પરત ચૂકવવાની નોટિસ આપી હતી અને તે નોટિસ અન્વયે 14 જેટલા ખેડૂતોએ 65 હપ્તાની સહાયના જે રૂપિયા 1.30 લાખ જેટલી રકમ છે તે પરત જમા પણ કરાવી છે। તો આમ મિત્રો, જે 14 જેટલા ખેડૂતો છે તેઓએ પોતાના 65 હપ્તાની સહાયની રકમ પેટે રૂપિયા 1.30 લાખ જમા કરાવ્યા છે, જ્યારે બાકીના ખેડૂતો સમય મર્યાદામાં સહાયના નાણાં
न भरनार खेडूतोने बैंक खाता सीज करी देवामां आवेल छे। तो आम जे 1535 जेटला खेडूतो छे ते पैकी 14 जेटला खेडूतोए पोतानी रकम परत जमा करावी दीधी हती, पण जे बाकीना खेडूतो छे तेओए पोतानी रकम समय मर्यादामां जमा न करता तेओना जे बैंक एकाउंट छे तेने सीज करी અને બાકીની જે 1.47 કરોડ જેટલી રકમ છે તે રિકવર કરવામાં આવી છે। તો મિત્રો આ પ્રમાણે જે પંચમહાલ જિલ્લામાં ઇન્કમટેક્સ ભરનારા 1535 જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવેલી હતી, જે પૈકી 14 જેટલા ખેડૂતોએ પોતાની જે સહાયની રકમ છે તે પરત જમા કરાવી દીધી છે, જ્યારે બાકીના ખેડૂતોએ રકમ પરત જમા ન કરાવતા તેઓનું બેંક એકાઉન્ટ સીઝ કરી અને આ રકમ રિકવર કરવામાં આવી છે। તો આ પ્રમાણે મિત્રો જો તમે ઇન્કમટેક્સ ભરતા હોય અને આ સહાયનો લાભ લેતા હોય તો સત્વરે પોતાની જે આ સહાયની યોજના છે તે બંધ કરાવી દેજો, કેમ કે આવનાર સમયમાં જે દરેક જિલ્લામાં આ પ્રમાણે નોટિસ ઇસ્યુ થઈ શકે છે। તો મિત્રો આશા રાખું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે જે કયા જિલ્લામાં રિકવરી કરવામાં આવેલી છે અને કયા કારણોથી રિકવરી કરવામાં આવેલી છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ freegujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।